गुड मॉर्निंग વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 9 માં આજે વિજ્ઞાન પાઠ 13 આપણે શા માટે માંડા પડીએ છીએ એના વિશે ભણવાનું છે, બરાબર? તો જો આપણે લાતુર, ભુજ, કાશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે કે તટવર્તી પ્રદેશોને અસર પહોંચાડવામાં ચક્રવાત વિશે સાંભળેલું હશે. જો આવી પરિસ્થિતિ આપણે આજુબાજુ થયેલી હોય તો કલ્પના કરો કે લોકોના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થઈ હશે. આવી વિપત્તિ વાસ્તવમાં થવાની લીધે તે સમયે આપણા પર કઈ અસરો પહોંચી શકે. વિપત્તિ આવ્યા પછી કેટલાક સમય સુધી વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉત્પન્ન થતી રહે છે. પહેલી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને બીજી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય સંબંધ શું અસર પડે છે તેના વિશે આપણે જાણવાનું છે. સૌથી પહેલા આપણે જોઈએ સ્વાસ્થ્યનું મહત્વ. આપણે બધાએ સ્વાસ્થ્ય શબ્દ સાંભળેલો છે અને તેનો વારંવાર ઉપયોગ પણ આપણે કરીએ છીએ. જેમ કે આપણે કહીએ છીએ કે મારા દાદીનું સ્વાસ્થ્ય સારું નથી. સ્વાસ્થ્ય એટલે કે તબિયત. આપણા શિક્ષકો પણ આ શબ્દનો ઉપયોગ કરે છે અને કહે છે કે આ એક સ્વાસ્થ્યપ્રદ ધોરણ નથી. તો આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું થાય? જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણને જ્ઞાત થશે કે એનો અર્થ સાજા થવા કે સાજા રહેવાની છે. એનો મતલબ કે સ્વાસ્થ્ય સારું છે તો કે તબિયત સારી છે અને સ્વાસ્થ્ય ખરાબ છે તો કે મારી તબિયત સારી નથી એવું આપણે કહી શકીએ છીએ. અમારા દાદીને માટે વજા જવું અથવા આડોશપડોશમાં જવા યોગ્ય થવું એ સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. આડોશપડોશમાં જવા યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. જો તેઓ આ કાર્ય કરવા યોગ્ય નથી તો આપણે કહી શકીએ છીએ કે તેઓનું સ્વાસ્થ્ય સારું નથી. જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે તો આપણે કહી શકીએ કે તમારી તબિયત સારી છે. ઘણા લોકોની વર્ગમાં તમે ક્લાસમાં વાત કરો તો ઘણા લોકો માથું મૂકીને સુઈ ગયા હોય છે, કહેતા હોય છે મારી તબિયત નથી સારી. માં તો કહી શકીએ કે લોકોનું સ્વાસ્થ્ય સારું નથી. કે જેનું સ્વાસ્થ્ય સારું હોય છે કે રોજિંદી ક્રિયાઓ શું કરે છે સારી રીતે કરી શકે છે, બરાબર? અને જેનું સ્વાસ્થ્ય સારું નથી, તબિયત સારી નથી, એ લોકોને શું કઈ કાર્ય કરવાની ઈચ્છા થતી નથી, બસ એવું થાય કે બસ આરામ જ કરીએ, તો કહી શકીએ કે એનું સ્વાસ્થ્ય સારું નથી, બરાબર? જો તો તમારી તબિયત સારી છે. જો ભણવાની ઈચ્છા ન થાય તો કહી શકીએ કે તમારી તબિયત સારી નથી. એ સ્વાસ્થ્ય તે અવસ્થા છે કે જેને અંતર્ગત શારીરિક, માનસિક, સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે. પછી તે સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. જો આપણે આને સ્વાસ્થ્ય સમજી છીએ તો રોગ અથવા વ્યાધિ શું છે? અંગ્રેજીમાં શબ્દ ડિઝીઝ પોતે જ વર્ણવે છે કે આપણને ખલેલ પહોંચાડે છે. ડિસ્ટર્બ, સોરી, ઇઝ એટલે કે સુવિધા સ્વરૂપમાં વિચારાય. રોગનો બીજો અર્થ એ છે કે અસુવિધા, બરાબર? એટલે કે જે વ્યક્તિને કોઈ પણ રોગ થયો હશે કઈ ને કઈ રીતે શું થતું હોય છે, પીડાતો હોય છે, એને સામાજિક, માનસિક કોઈ જ પ્રકારની શું હોય છે શાંતિ મગજમાં હોતી નહીં. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશેષ રૂપથી સ્વસ્થતા કે ના તંદુરસ્તી થઈ શકે છે. માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. નૃત્યાંગ માટે સ્વાસ્થ્ય અર્થ એ છે કે શિસ્તપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિની મુદ્દાઓની અભિવ્યક્તિ કરી શકે. સંગીતકાર માટે આનો અર્થ એ થાય કે લાંબો શ્વાસ લઈ શકે જેનાથી તે પોતાની વાંસળીમાં સૂરને નિયમિત કરી શકે. આમ આપણે કોઈ પણ રોગના લક્ષણો કે ચિહ્નોનો ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બની શકીએ છીએ. આ જ કારણ છે કે આપણે આપણા સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ. બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા માટે વિચારીએ છીએ તેવું આપણે કહી શકીએ. રોગ અને એના કારણો, બરાબર? કે રોગ કેવી રીતે થાય અને રોગ શું છે. ચાલો આપણે રોગના વિષયમાં હજુ બધાને વિચારીએ. પહેલું એ છે કે આપણે કઈ કોઈ રોગ થયેલો છે તે કેવી રીતે ખબર પડે અથવા કેવી રીતે ખબર પડે છે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. આપણે પ્રકરણ 6 માં અભ્યાસ કર્યો છે કે આપણા શરીરમાં અનેક પેશીઓ હોય છે. તે પેશીઓ આપણા શરીરમાં ક્રિયાત્મક અંગો અથવા અંગ તંત્રોનું નિર્માણ કરે છે. તે શરીરના વિભિન્ન કાર્યો કરે છે. પ્રત્યેક અર્થતંત્રમાં વિશિષ્ટ અંગ હોય છે જેનું વિશિષ્ટ કાર્ય હોય છે. જેમ કે પાચન તંત્રમાં જઠર અને આંતરડું હોય છે જે આપણા દ્વારા લેવાયેલા ખોરાકને પચાવે છે, બરાબર? સ્વાયુ અને અસ્થિઓથી બનેલા સ્નાયુ કંકાલ તંત્ર આપણા શરીરને સંભાળે છે. શરીરના હલનચલન માટે મદદરૂપ થાય છે. જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે શરીરના એક અથવા અનેક અંગો તેમજ તંત્રોમાં ક્રિયા અથવા સંરચના ખરાબી કે વિકસે સર્જાય છે, બરાબર? કોઈ વ્યક્તિને શરદી થઈ છે, ખાંસી થઈ છે તો શું થશે? શરદી આવવાને કારણે એને માથામાં દુખાવો થતો હોય,
ગળામાં પ્રોબ્લેમ થતી હોય તો આપણે એવું કહી શકીએ કે આનું સ્વાસ્થ્ય સારું નથી, બરાબર. હવે આપણે જોઈએ આગળ. રોગના ચિહ્ન એ છે કે જેનો ચિકિત્સક લક્ષણ અથવા ચિહ્નોને આધારે રોગનું નિદાન કરે છે. લક્ષણ અથવા ચિહ્નો કોઈ વિશેષ રોગના અનુસંધાને સુનિશ્ચિત સંકેત આપે છે. ચિકિત્સક રોગના સાચા કારણને જાણવા માટે લેબોરેટરીમાં કેટલાક પરીક્ષણ પત્ર કરાવી શકે છે. જો વારંવાર તાવ આવતો હોય, તાવ ઉતરતો ન હોય તો ડૉક્ટર શું કહે છે કે જાઓ તમે યુરિન ઇન્ફેક્શન હોઈ શકે, લોહીનો ટેસ્ટ કરાવો, યુરિન ટેસ્ટ કરાવો કહે છે ને, બરાબર. તો એના કારણે દ્વારા આપણને કયો રોગ થયો છે, શું પ્રોબ્લેમ છે એ આપણે જાણી શકીએ છીએ. રોગને કેવી રીતે ઓળખી શકીએ, બરાબર, એના વિશે આપણે સમજ્યા. હવે તીવ્ર અને હઠીલા રોગ. તીવ્ર અને હઠીલા રોગો એટલે કે એવા રોગો કે જે વારંવાર થતા હોય અથવા લાંબા સમય સુધી ચાલતા હોય છે. રોગની અભિવ્યક્તિ વિભિન્ન હોઈ શકે છે અને સંખ્યાબંધ કે ઘણા કારકો પણ નિર્ભર હોય છે. કેટલાક રોગોનો સમયગાળો ટૂંકો હોય છે, જેને તીવ્ર કે હઠીલા રોગ કહે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે શરદી ઉધરસ ખૂબ જ ઓછા સમયગાળા સુધી રહે છે અને રોગો એવા છે કે જેઓ લાંબા સમયગાળા સુધી અથવા જીવન પર્યંત રહે છે તેવા લોકોને હઠીલા રોગો કહે છે. એનું એક ઉદાહરણ એલ્ફિન અને અથવા હાથી પગાનો રોગ છે. આ